ગુજરાતમાં થોડા દિવસોમાં ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે તે પહેલાં જ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું છે. હવામાન વિભાગે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આ વિડીયોમાં આપણે જોઈશું કે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે, ચોમાસા પહેલાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે અને ચોમાસું કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે. કેરળમાં ચોમાસું શરૂ થયા બાદ તે તેના સમય કરતાં વહેલા આગળ વધી રહ્યું છે. ચોમાસું અરબી સમુદ્ર તરફ કેરળ બાદ કર્ણાટક અને તામિલનાડુના કેટલાક વિસ્તારોમાં પહોંચી ગયું છે. થોડા દિવસોમાં મુંબઈ અને તે બાદ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું પહોંચશે. એ પહેલાં જ રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાય તેવી સંભાવના છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 3 જૂનના રોજ વરસાદની આગાહી કરી છે. નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં એકાદ દિવસ હળવો વરસાદ થવાની આગાહી કરાઈ છે. રાજ્યમાં ચોમાસું શરૂ થાય તે પહેલાં જ વરસાદ પડવાની સંભાવના છે, જેને ચોમાસા પહેલાંનો વરસાદ કહેવાય છે. આવનારા 3-4 દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના મહેશ પલાવતના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ચોમાસું પહોંચે એ પહેલાં જ વરસાદ શરૂ થવાની સંભાવના છે. વલસાડ, નવસારી, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, જૂનાગઢ વગેરે જિલ્લાઓમાં ચોમાસા પહેલાં હળવા વરસાદની સંભાવના છે. વાવાઝોડા અસાનીને કારણે આંદામાન નિકોબાર ટાપુઓ પર ચોમાસાનું વહેલું આગમન થઈ ગયું હતું, જે બાદ ચોમાસું આગળ તો વધ્યું પરંતુ તેની ગતિ ધીમી થઈ ગઈ. જોકે કેરળમાં ચોમાસું તેના સમય કરતાં 3 દિવસ વહેલું એટલે કે 29મી મેના રોજ શરૂ થયું હતું, જે બાદ અરબ સાગર તરફની ચોમાસાની બ્રાન્ચ હજી પણ સમય કરતાં આગળ છે, એટલે કે ગુજરાત તરફ ચોમાસું સમય કરતાં વહેલું આગળ વધી રહ્યું છે. મહેશ પલાવતનું કહેવું છે કે ગુજરાતમાં ચોમાસું તેના સમય કરતાં વહેલા શરૂ થઈ શકે છે. હવામાન વિભાગના આવનારા 2 અઠવાડિયાના અનુમાન અનુસાર પણ રાજ્યમાં સમય કરતાં વહેલો વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે 10-14 જૂનની આસપાસ ચોમાસું શરૂ થાય તેવી શક્યતા છે અને જૂનના અંત સુધીમાં રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.